નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સરકાર સ્કેમમાં પકડાતા રોકડા રૂપિયાનો શું કરે છે? હા મિત્રો, ઘણીવાર આવા મામલાઓમાં ઈડી અને સીબીઆઈની રેડ દ્વારા કરોડો રૂપિયાની રોકડ રકમ પકડાય છે. તો મિત્રો, આ પૈસાનું કરવામાં શું આવે છે? દર વર્ષે ઈડી એવી જગ્યાઓ ઉપર એવા લોકોના ઘરે રેડ કરતી હોય છે જેમાં કરોડોની રોકડી રકમ મળી આવે છે. પણ મિત્રો, સરકારી એજન્સીઓની આવી રેડોએ લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો કર્યો છે કે ઈડી સીબીઆઈ જેવી એજન્સીઓ રેડથી જે પૈસા જપ્ત કરે છે એ પૈસા જાય ક્યાં છે? અને મિત્રો, ખાલી પૈસા જ નહીં, અહીંયા પ્રશ્ન સોના ચાંદીના ઘરેણાં અને બીજી સંપત્તિઓને લઈને પણ છે. મિત્રો, જો તમે આ વિષયમાં કાંઈ પણ નથી જાણતા તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ. માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. અને જો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, સ્કેમના પૈસાનો શું કરવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ તો આપણે આ વિડીયોમાં જાણીશું જ. પણ પહેલાં આપણને એ વાત જાણવી જરૂરી છે કે ઈડીને કોઈના ઘર ઉપર રેડ કરવાનો અધિકાર ક્યાંથી મળે છે. મિત્રો, પેમેન્શલ ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ના હેઠળ ઈડીને સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર હોય છે. હવે ખાલી એવું તો નથી કે દેશમાં રેડ મારવાનું કામ ખાલી ઈડી જ કરે છે. માટે દેશની કોઈ પણ જાંચ એજન્સી રેડમાં જે પૈસાને જપ્ત કરે છે એને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કેન્દ્ર સરકારના એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે. આમાં ઘણા કેસો એવા પણ હોય છે જેમાં પૈસાને જાંચ એજન્સી પોતાની પાસે રાખી લે છે અને કેસની સુનવાઈ સુધી આ પૈસા એમની પાસે જ રહે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક ફેસલામાં કીધું હતું કે ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલી 1,00,000 કરોડ સુધીની રકમ ઈડી પોતાની પાસે રાખી શકે છે. રિપોર્ટ અનુસાર ઈડીની પાસે હમણાં બેંક ગોટાળાઓથી જોડાયેલા 40,923 કરોડ રૂપિયા છે. ચીપ ફ્રન્ટ ગોટાળાના 16,800 કરોડ રૂપિયા અને ભ્રષ્ટાચારથી જોડાયેલા મામલાઓના 13,831 કરોડની સંપત્તિ પડી છે. વર્ષ 2005માં PMLA કાનૂન લાગુ થયા પછી ઈડીએ હમણાં સુધી કુલ 5,422 કેસો દર્જ કર્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાછલા 4 વર્ષોમાં 67,000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ ઈડીના હાથે ચડી છે. મતલબ કે ઈડીએ આટલી ભારી માત્રામાં સંપત્તિ જપ્ત કરી છે. સૌથી પહેલાં મિત્રો, રેડના ચાલતા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ જેમ કે રોકડા રૂપિયા, પ્રોપર્ટી અને ઘરેણાઓનો પંચનામો બનાવવામાં આવે છે. પંચનામો જાંચ અધિકારી બનાવે છે. પંચનામા ઉપર 2 સ્વતંત્ર ગવાહોના સાઇન હોય છે. સાથે આના ઉપર જેની વસ્તુઓનો સામાન જપ્ત થાય છે એની પણ સાઇન હોય છે. પંચનામા પછી જપ્ત થયેલો સામાન કેસ પ્રોપર્ટી બની જાય છે. હવે એક એક કરીને જાણીએ કે છાપેમારીમાં જે કેસ, જે ઘરેણા અને સંપત્તિ જપ્ત કરવામાં આવે છે એનો પંચનામા પછી શું થાય છે. સૌથી પહેલાં કેસની વાત કરીએ. પંચનામામાં એ વાત લખેલી હોય છે કે રેડમાં કેટલા રોકડા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે, કેટલા નોટોના બંડલ છે, એમાં 2,000ના નોટો કેટલા છે, કેટલા 500ના નોટો છે, કેટલા 200ના નોટો છે અને કેટલા 100ના નોટો છે, કે પછી કેટલા બીજી કોઈ કરન્સીના નોટો છે. આ નોટોમાં જો કોઈ પણ પ્રકારનો કોઈ નિશાન છે, એમાં કંઈ લખેલું છે, તો જાંચ એજન્સીઓ એને સબૂતની રીતે પોતાની પાસે જપ્ત કરી લે છે અને બાકીના પૈસાને બેંકોમાં જમા કરાવી દેવામાં આવે છે. હવે આવીએ પ્રોપર્ટી ઉપર. ઈડીના હાથમાં જો કોઈ પ્રોપર્ટી લાગે છે એને પ્રેવિન્શલ મની લોન્ડરિંગ એક્ટ 2002ના સેક્શન 51ના હેઠળ અટેચ કરી દેવામાં આવે છે. કોર્ટમાં જ્યારે મામલાની સુનવાઈ થાય છે ત્યાર સુધી PMLAના સેક્શન 9ના હેઠળ સરકાર સંપત્તિને પોતાના કબજામાં લઈ લે છે અને આ પ્રોપર્ટી ઉપર લખવામાં આવે છે કે આને ખરીદવામાં કે વેચવામાં નહીં આવે. મતલબ કે આનો કોઈ પણ પ્રકારે વપરાશ કરવામાં નહીં આવે. ઈડીની પાસે PMLAના સેક્શન 51ના હેઠળ સંપત્તિને અટેચ કરવાનો અધિકાર છે. ઘણા મામલાઓમાં ઘરને, કમર્શિયલ પ્રોપર્ટીને અટેચ કરવા ઉપર એના વપરાશને લઈને છૂટ પણ છે. મતલબ કે ઈડી જે સંપત્તિને અટેચ કરે છે એ મામલાની અદાલતમાં સુનવાઈ થઈ રહી હોય ત્યાં સુધી આરોપી આ સંપત્તિનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ માટે તમને જણાવી દઉં કે વર્ષ 2018માં ઈડીએ પૂર્વ વિત્તમંત્રી પી ચિદમ્બરમના દિલ્હીના જો બાગવાળા બંગલાનો 50% હિસ્સો અટેચ કરી નાખ્યો હતો. પણ એ પ્રોપર્ટીને ખાલી કરવાનો કોર્ટનો નોટિસ મળ્યા સુધી એમનો પરિવાર ત્યાં જ રહી રહ્યો હતો. આના સિવાય કમર્શિયલ પ્રોપર્ટી જેમ કે મોલ, દુકાન, રેસ્ટોરન્ટ
આવી પ્રોપર્ટીઓને ભલે ઈડીએ અટેચ કરી નાખ્યો હોય, પણ કોર્ટનો ફેસલો આવ્યા સુધી આ પ્રોપર્ટીઓને બંધ નથી કરી શકાતું. જુઓ મિત્રો, પીએમએલએના હેઠળ ઈડી 180 દિવસ મતલબ કે 6 મહિના સુધી કોઈ સંપત્તિને અટેચ કરી શકે છે, અને જો ત્યાર સુધી ઈડી સંપત્તિને અટેચ કરવાને અદાલતમાં સિદ્ધ નથી કરી શકતી તો 180 દિવસો પછી સંપત્તિ પોતે જ રિલીઝ થઈ જાય છે, મતલબ કે હવે એ અટેચ નથી રહેતી. પણ જો પ્રોપર્ટી અટેચ કરવાને ઈડી 180 દિવસોમાં અદાલતમાં સિદ્ધ કરી નાખે છે તો સંપત્તિ ઉપર સરકારનો કબજો થઈ જાય છે. આના પછી આરોપીને ઉપરની અદાલતમાં જવા માટે પણ 45 દિવસનો સમય મળે છે. તો આ તો થઈ ગઈ પ્રોપર્ટીઝની વાત. હવે મિત્રો વાત કરીએ ઘરેણાઓની. તો મિત્રો આ જાંચ એજન્સીઓ રેડમાં મળેલા સોના ચાંદીના ઘરેણાં અને બીજા કિંમતી સામાનનો પણ પંચનામો કરે છે. પંચનામામાં બધી જાણકારી હોય છે કે એને કેટલું સોનું, કેટલા ઘરેણાં અને કેટલો કિંમતી સામાન રેડમાં મળ્યો છે. સોના ચાંદીના ઘરેણાં અને કિંમતી સામાનને જપ્ત કરીને સરકારી ભંડારઘરોમાં જમા કરાવી દેવામાં આવે છે. તો મિત્રો હવે તમને સમજમાં આવી ગયું હશે કે આ સંપત્તિઓને લઈને જે છેલ્લો ફેસલો હોય છે એ કોર્ટ જ કરે છે. એવામાં જો કોર્ટ મામલાની સુનવાઈના હાલતા આ બધી સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ આપી દે છે તો બધી જ સંપત્તિ ઉપર સરકારનો કબજો થઈ જાય છે, અને સરકાર આ પૈસાનો વપરાશ દેશના વિકાસમાં કરે છે. અને જો મિત્રો જાંચ એજન્સીઓ કોર્ટમાં જપ્ત કરેલી સંપત્તિને સાચી સાબિત નથી કરી શકતી તો સંપત્તિ વ્યક્તિને પાછી આપવી પડે છે. આ મિત્રો જો અપીલ કરવાવાળો વ્યક્તિ સાબિત કરી દે કે એની સંપત્તિ લીગલ છે તો એને એની સંપત્તિ પાછી મળી જાય છે. અહીંયા મિત્રો તમને એ પણ જણાવી દઉં કે પૈસા સિવાય બીજી સંપત્તિઓના મામલામાં જાંચ એજન્સીઓને નીલામીનો અધિકાર પણ હોય છે. કેસ પૂરો થયા અને દોષિત સાબિત થવા પછી આ કેન્દ્રીય એજન્સીઓ સોના ચાંદીના ઘરેણાં, ગાડીઓ, ઘર, ફ્લેટ અને બંગલા જેવી સંપત્તિઓને નીલામ કરી શકે છે. મિત્રો આવો આપણને વિજય માલ્યાના કેસમાં જોવા પણ મળ્યો છે. જો તમને ખબર હશે તો સરકારે વિજય માલ્યાના ઘર, બંગલા, ગાડીઓથી લઈને એના ઘણા કિંમતી સામાનોની નીલામી કરાવી હતી. તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે આ જે સ્કેમ, રેકેટ વગેરેના જે પૈસા પકડવામાં આવે છે એ પૈસાઓનો થાય શું છે અને કેવી રીતે એને દેશના વિકાસમાં લગાડી દેવામાં આવે છે. મિત્રો અહીંયા એ વાત અલગ છે કે જેટલા પૈસા હજી સુધી ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે એનાથી ઘણા વધારે પૈસા આજે પણ ભારત દેશમાં સંતાયેલા પડ્યા છે. આ એ જ કાળો ધન છે જે પાવરફુલ લોકોએ પોતાના પાવરનો ફાયદો ઉપાડીને ગરીબ લોકો પાસેથી ચૂસી લીધો છે. સમજી રહ્યા છો ને મિત્રો? તો જે દિવસે આ કાળો ધન નીકળશે ત્યારે ભારત દેશ ફરી એકવાર સોને કી ચીડિયા બની જશે. તો મિત્રો જેટલો બની શકે એટલો વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો જેનાથી બધા લોકોને ખબર પડે કે છાપેમારીમાં પકડાયેલા પૈસાઓનો સરકાર શું કરે છે. આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરી એકવાર નવા વિડીયો સાથે. ધન્યવાદ. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.